रापर शहर रसीकरण ने हसीकरण में फेरवी रह्यु छे। आगेवानोनी अथाग मेहनत छता लोकोमां उदासीनता। सरकार द्वारा 11-14 एप्रिल सुधी राष्ट्रीय रसीकरण अभियान अंतर्गत काल 13-4-2021 रोज रापर शहरना साथे सात वोर्डमां रापर नगरपालिका मामलतदार रापर अने शहर भाजप साथे अर्बन हेल्थ रापर द्वारा रसीकरणनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां वोर्ड नंबर 5 सिवाय क्यांय पण एक पण पूरी वायल वपराई नथी એ શહેરના કમનસીબ અને તંત્રની કઠણાઈ કહેવાય એવું લોકોની ઉદાસીનતા જોયા બાદ જાગૃતોમાં ચર્ચાઈ રહ્યું હતું। 12-4-2021 રોજ રાપર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સાતે સાત વોર્ડમાં રસીકરણ કરાવવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવી શહેરીજનોને રસીકરણ કરાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જેને સાથે સાત વોર્ડમાંથી ફક્ત 95 શહેરીજનોએ જ રસી મુકાવીને ડોર ટુ ડોર કરેલા આગેવાનોની મહેનતને પાણીઢોળ કરી દીધી હતી। માં આશાપુરા ન્યૂઝ દ્વારા જ્યારે આ રસીકરણ માટે વોર્ડવાર મુલાકાત લેવાઈ હતી ત્યારે જોવા મળેલા દ્રશ્યો કંઈક આવા હતા। વોર્ડ નંબર 1માં આવેલા નવાપરા એટલે કે રતનપરની પ્રાથમિક શાળામાં આચાર્ય પારસ દવે, આરોગ્ય કર્મચારી સરસ્વતીબેન વશોયા અને એક આશા વર્કર બહેન રસીકરણ કરાવવા માટે લોકો આવે તેની રાહ જોઈને બેઠા હતા। જે ત્રણ અન્ય વોર્ડો ફરી લીધા બાદ પણ તેની મુલાકાત લીધા બાદ પણ બપોરે 12-10 કલાકે ફરી પહોંચ્યા પછી ત્યાં સુધી પણ એમ જ બેઠા હતા અને છેલ્લે સમય પૂરો થયા પછી પણ ત્યાં સુધીમાં પણ ફક્ત 5 જ જણ આ વોર્ડમાંથી 45+ નીકળ્યા હતા। 4 કોર્પોરેટરમાંથી એકમાત્ર દિનેશભાઈ કરોત્રા અહીં રસીકરણ માટે લોકોને વિનવતા હતા, પરંતુ લોકો પલડતા ન હતા। પરિણામે અહીં મહામૂલી વેક્સિનના 7 ડોઝનો વેડફાટ થયો હતો। વોર્ડ નંબર 2માં ફક્ત 12 લોકોએ જ 45 વટાવ્યા હતા, જોકે અહીં પૂર્વ પ્રમુખ અને વર્તમાન રાપર નગરપાલિકાના સભ્ય હઠુભા સોઢાની હાજરીથી મહામૂલી વેક્સિનનો એક પણ ડોઝ નથી બગડ્યો એવું આશ્વાસન ચોક્કસ લઈ શકાય છે। જોકે વોર્ડ નંબર 3 એટલે કે શહેર રસીકરણના ઇન્ચાર્જ કાનજીભાઈ આહિર જ્યાં રહે છે ત્યાં તો સવારના 9 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી આરોગ્ય કર્મચારીઓને આરામ જ કરવાનો રહ્યો હતો। આશા વર્કર બહેનની દોડધામ અને ઇન્ચાર્જને રિચાર્જ થવા માટે એક જ આશ્વાસન છે કે અહીં ગુમાવ્યું તો કંઈ જ નથી। વોર્ડ નંબર 4માં પણ 45 ઉપરના બહુ ઓછા લોકો નીકળ્યા અને ઓછા એટલે કે ફક્ત 9 જ શાસક પક્ષના નેતા હેતલબેનના વિસ્તારમાં, જોકે જાગૃત અને શિક્ષિતો બહુ બધા રહે છે પણ વેક્સિન પ્રત્યેની માનસિકતા ફેરવવામાં અહીં એક પણ કાઉન્સિલર સફળ નથી નીવડ્યા એ એમણે સ્વીકારી લેવું જોઈએ। જોકે અવડા મોટા વિસ્તારમાં તમે એક વાયલ વપરાય એવા 12 લોકોને પણ ના લાવી શકતા હો તો વેડફાયેલી વેક્સિનના એ 3 ડોઝ માટે આટલી મહેનત અને લગનથી જેમણે આપણા આરોગ્ય માટે આ વેક્સિનનો આવિષ્કાર કર્યો છે એવા રાષ્ટ્રભક્ત વૈજ્ઞાનિકોની માફી માંગવી જોઈએ। તો વોર્ડ નંબર 5ના જાગૃત નાગરિકોએ થોડી જાગૃતિ બતાવી હોય એવું લાગ્યું હતું। અહીં 54 લોકોએ રસીકરણ કરાવ્યું હતું, જેમાં માં આશાપુરા ન્યૂઝના કેમેરામેન શામજીભાઈ ભૂત અને રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દિનેશભાઈ વાવિયાએ સજોડે રસીકરણ કરાવી લોકોને પ્રેરણા આપી હતી। તો શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ સોની, નગરપાલિકા પ્રમુખ વાલજીભાઈ વાવૈયા, ઉપપ્રમુખ ભીખુભા હરિસિંહજી સોઢા, શહેર ભાજપ મંત્રી લાલજીભાઈ કારોત્રા, મેહુલભાઈ જોશી અને મામલતદાર કચેરીના સ્ટાફે માં ન્યૂઝ દ્વારા લોકોને રસીકરણ કરાવવા આહવાન કર્યું હતું। જોકે કોઈ ઇજન કામયાબ રહ્યું નહોતું એવું વોર્ડ નંબર 6માં પણ ફક્ત 9 જ લોકોએ રસીકરણ કરાવવા તૈયાર થયા હતા, પરિણામે અહીં પણ 3 ડોઝ બગડ્યા હતા, જેનો ઘણા આરોગ્ય કર્મચારીઓને અફસોસ થયો હતો, જે એમની વાત પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું। જોકે ઉપાય કોઈ નહોતો, અંતે વોર્ડ નંબર 7માં પણ ફક્ત 45 ઉપરના ફક્ત 6 જણ જ નીકળ્યા હતા અને 6 ડોઝ બગડ્યા હતા અને સાંજે રસીકરણ પૂરું થયું ત્યારે 4000ની વસ્તીમાં 95-45+ લોકોએ જ રસીકરણ કરાવતા સમગ્ર આયોજન હસીકરણ સાબિત થઈ ગયું હતું। બૂથ પ્રમુખો અને પેજ પ્રમુખોની આ રસીકરણમાં સેવા લેવામાં આવી હોત તો આંકડો કદાચ કંઈક અલગ હોત, પરંતુ તમામ કાઉન્સેલરો મત લેવા ટાઈમે જે સંબંધ કાઢીને ઊભા રહે છે એવા સંબંધો જો નાગરિકોના આરોગ્ય બાબતે પણ યાદ આવવા જોઈએ। જોકે રસીકરણના આંકડા બતાવે છે કે અહીં નગરસેવકો નબળા પડ્યા છે એ હકીકત છે। અહીં રસીકરણના બાબતે તાલુકા હેલ્થ વિઝિટર કંચનબેન સુવારિયાના જણાવ્યા મુજબ એક વાયલને ખોલ્યા પછી જો તે પૂરી કરવામાં ન આવે તો 6 કલાક પછી તે બેઅસર બની જાય છે, ત્યારે વિશ્વના અનેક દેશો આપણી વેક્સિન લેવા માટે લાઇનમાં છે જ્યારે આપણને મફતમાં મળે છે જેથી તેનું આપણને મૂલ્ય નથી તેવી કરુણતા દેખાઈ રહી છે। કાશ પ્રજા સમજે અને જરૂર પડે નેતાઓ મતદાર યાદીનો ઉપયોગ કરે એ સૌના માટે હિતકારી રહેશે। સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર।
છેલ્લા 4 દિવસથી એટલે કે 11-14 સુધી જે રાષ્ટ્રીય રસીકરણ કરાવવાનું કેન્દ્ર સરકાર દ્વારા આહવાન કરવામાં આવ્યું. શું કહેશો આ બાબતે? હું તાલુકા પંચાયતના કારોબારી કેન્દ્ર તરીકે બધા આજે જનતાને અપીલ કરું છું કે 10-14 તારીખ સુધીમાં વેક્સિનેશન જે લેવાની છે અને એનો ફાયદો મોટો છે, કારણ કે ઇમ્યુનિટી વધારે છે. આજે કોવિડ તમને થાય અસર થાય તો એની અસર તમને બહુ મતલબ એના માટે બહુ સપોર્ટ થાય છે અને ઇમ્યુનિટી તમારી વધે છે, એના કારણે કોવિડ તમને નડતો નથી. એટલે મારી અપીલ છે કે વધારેમાં વધારે પ્રજા રાપર તાલુકાની વેક્સિનેશન લે એવી હું બધાને અપીલ કરું છું. જય હિન્દ, જય હિન્દ.